ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. વિદ્યાર્થી મિત્રો, મુખ્ય સમાજશાસ્ત્ર SY BA SEM 3માં આપણે આગળના લેક્ચરમાં પેપર નંબર 5 ગ્રામીણ સમાજશાસ્ત્ર, તેમાં ગ્રામીણ સમાજશાસ્ત્રનો અર્થ, એનું કાર્યક્ષેત્ર, એના હેતુઓ વિશે માહિતી મેળવી. આજે આપણે યુનિટ નંબર 1માં ગ્રામીણ સમાજશાસ્ત્રનું મહત્વ, કેટલું મહત્વ રહેલું છે એના વિશે માહિતી મેળવવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, જે ગ્રામીણ સમાજશાસ્ત્ર છે એ સૈદ્ધાંતિક અને વ્યવહારલક્ષી છે. એ સમાજશાસ્ત્રની એક વિશિષ્ટ શાખા તરીકે તેને મહત્વ આપવામાં આવ્યું છે, અને તેના દ્વારા છે ગ્રામીણ ભારતીય સમાજ છે એ ગ્રામીણ દેશ કે ગ્રામીણ ખેતી પ્રધાન દેશ છે, તો તેમાં આપણે કેટલું મહત્વ રહેલું છે એના વિશે આજે આપણે માહિતી મેળવશું. પહેલો પોઈન્ટ છે ઐતિહાસિક દ્રષ્ટિએ ભારતમાં મહત્વ, કે ઐતિહાસિક દ્રષ્ટિએ છે ભારતમાં ગ્રામીણ સમાજશાસ્ત્ર છે તેનું કેટલું મહત્વ રહેલું છે. તો ભારત એક ઐતિહાસિક વાસ્તવિકતા ધરાવતો દેશ છે, તે સામાજિક સાંસ્કૃતિક ઇતિહાસનું પણ ઘણો બધો લાંબો રહેલો છે, કે આદિમાનવ પહેલાના માનવ કે પહેલાથી લઈને અત્યાર સુધીનું. આમ પરંપરાગત ભારતીય સમાજ છે તેની સંસ્કૃતિ માત્ર ઐતિહાસિક જિજ્ઞાસા જ નથી, પરંતુ અનુભવ સિદ્ધ છે. યથાર્થ એટલે કે સાચી, અનુભવ સિદ્ધ, સાચી ધરાવતી જીવંત સમકાલીન છે સામાજિક ઘટના છે, કે અનુભવ મેળવેલો સાચી અને સચોટ અને જીવંત જે સમકાલીનતા, કે અત્યારના જીવનમાં જે સામાજિક ઘટનાઓ જોવા મળે છે તે. તો ભારતીય સાંસ્કૃતિક છે એ પ્રણાલિકાઓ છે પ્રાચીન યુગથી, એટલે કે પહેલાના આદિમાનવથી લઈ અને અત્યારના વર્તમાન યુગ સુધી છે સાતત્યપૂર્ણ, એટલે કે સતત પણ તેનામાં જોવા મળે છે, અને તે ચાલી પણ આવે છે તે સંસ્કૃતિ, એમાં કોઈ ફેરફાર કરવામાં આવેલો નથી. બીજો પોઈન્ટ છે વસ્તીશાસ્ત્રીય દ્રષ્ટિએ ગ્રામીણ સમાજશાસ્ત્રનું મહત્વ. જે વસ્તીશાસ્ત્રીય દ્રષ્ટિએ છે ભારતમાં ગ્રામીણ સમાજશાસ્ત્ર છે એ ખૂબ જ મહત્વ ધરાવે છે, અને તે વસ્તીની દ્રષ્ટિએ પણ અભ્યાસ માટે પણ ખૂબ જ મહત્વનું રહેલું છે. તો કે ભારતીય સમાજનું સાચું સમાજશાસ્ત્રીય વિશ્લેષણ છે એ ગ્રામીણ દ્રષ્ટિએ જ થઈ શકે. જો ગ્રામીણ દ્રષ્ટિએ છે એનો અભ્યાસ કરવામાં આવે ગ્રામીણ વસ્તીનો, તો તેની લાક્ષણિકતાઓ, તકે વ્યવસાયિક રચના, એનો સ્ત્રી પુરુષનું પ્રમાણ, જન્મ મૃત્યુ દરનું પ્રમાણ કેટલું છે, જ્ઞાતિ રચના છે, જ્ઞાતિના વિભાજન કેટલું પડેલું છે, જ્ઞાતિ પર કઈ કઈ જ્ઞાતિઓ પર આધારે તેની માળખા રચના રચાયેલી છે, બાળકો વૃદ્ધોનું પ્રમાણ, આ દરેકે દરેક છે એ ગ્રામીણ સમાજનું કેન્દ્રમાં રાખી અને તપાસવામાં આવે છે, કે ગ્રામીણ સમાજ છે એને કેન્દ્રમાં રાખી અને તેની જે આવશ્યક બાબતો છે તેને તપાસવાનું કાર્ય કરવામાં આવે છે, અને તેના દ્વારા વિશ્લેષણ કરવામાં અને ગ્રામીણ સમાજ છે એની સમસ્યાઓનું યથાર્થ નિદાન છે. પણ ગ્રામીણ સમાજશાસ્ત્રની વસ્તીશાસ્ત્રીય દ્રષ્ટિએ જે ગ્રામીણ સમાજશાસ્ત્રનો અભ્યાસ કરવામાં આવે ત્યારે તેનો નિદાનાત્મક અભ્યાસ થઈ શકે, અને તેને નિદાન દ્વારા છે એ સમસ્યાઓનો ઉકેલ પણ મેળવી શકાય છે. ત્રીજો પોઈન્ટ છે ગ્રામીણ સમાજમાં કાર્યની દ્રષ્ટિએ ગ્રામીણ સમાજશાસ્ત્રનું અર્થ. તો કે ગ્રામીણ સમાજ છે એની કાર્યની દ્રષ્ટિએ, તો કે માનવ સમાજ છે, સંસ્કૃતિનો છે એ મૂળાધાર છે એ ગ્રામીણ સમાજ છે. અને જો પહેલેથી કહ્યું તો કે આપણી સંસ્કૃતિ છે સચવાઈ રહેલી અને પહેલેથી ચાલી આવતી રહેલી હોય તો કે ગ્રામીણ સમાજમાં જોવા મળે છે, અને ગ્રામીણ સમાજમાં છે માનવ સંસ્કૃતિને પણ પાંગરી છે. આ રીતના ગ્રામીણ સમાજ છે એ માનવ સમાજ માટે કેટલોક પાયાનો જે છે મહત્વ ગણવામાં આવે છે. અને બીજું કે આજે પણ આપણે અનાજ, લાકડું, કાચું સામગ્રીઓ, દૂધ, દૂધ માટેની બનાવટો, ડેરી ઉદ્યોગો એ ગ્રામીણ સમાજ પર જ આધારિત રહેલો છે, અને તે ગ્રામીણ સમાજ આધારિત તે વિકસી રહેલો છે. એ જ રીતે આધુનિક સમાજ છે તેમાં પણ શહેરી સમાજ વ્યવસ્થા છે એ એની વસ્તી છે એની ભરતીનો મુખ્ય આધાર પણ ગ્રામીણ સમાજ છે એને જ ગણવામાં આવે છે. એટલે કે ઐતિહાસિક યુગથી છે લઈએ તો ત્યારથી કે આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક ઉથલપાથલો થઈ છે, છતાં પણ ગ્રામીણ સમાજ છે એની સામાજિક સલામતી અને સાંસ્કૃતિક સુરક્ષાનું કાર્ય પણ ગ્રામીણ સમાજ દ્વારા કરવામાં આવેલું છે. લાંબા સમય સુધી છે એ ટકાવી રાખવાનું કાર્ય પણ કરે છે ગ્રામીણ સમાજ. ભારતીય સમાજમાં જોઈએ, ભારતીય સમાજના જે ગ્રામીણ સમાજનો છે મુખ્ય વ્યવસાય પણ ખેતી જ છે, અને ભારત દેશ જોઈએ તો ખેતી પ્રધાન દેશ જ ગણવામાં આવે છે. તેની ભૌતિક સુવિધાઓ અને એકવિધ સુવિધાઓની જે કાચી સામગ્રીઓ છે
એ ગ્રામીણ સમાજ દ્વારા જ પૂરી પાડવામાં આવે છે. મુખ્ય કહે તો કે ડેરી ઉદ્યોગ છે, ગ્રામ વિસ્તાર છે કે ગ્રામીણ પર જ આધારિત રહેલો છે. અને બીજું તો કે આ સામાજિક અને આર્થિક સલામતી પૂરી પાડવાનું અને સાંસ્કૃતિક સંરક્ષણ કરવાનું કાર્ય પણ ગ્રામીણ સમાજ છે, ભારતીય સમાજના ગ્રામીણ સમાજ દ્વારા કરવામાં આવે છે અને તે કાર્યાત્મક મહત્વ પણ એટલું જ એનું રહેલું છે. ચોથો પોઈન્ટ છે ભારતીય સમાજને યથાર્થ રીતે સમજવાની દ્રષ્ટિ, કે યથાર્થ રીતે સમજવું એટલે કે સાચું અને સચોટ રીતે સમજવાનું કાર્ય છે ભારતીય સમાજમાં ગ્રામીણ સમાજની દ્રષ્ટિએ કરવામાં આવે છે. તો કે ગ્રામીણ સમાજ છે એનો અભ્યાસ છે શહેરી સમાજશાસ્ત્રની દ્રષ્ટિએ જે અભ્યાસ છે, પરસ્પર બને એકબીજાના પૂરક રહીને ગ્રામીણ સમાજને શહેરી સમાજની જરૂરિયાત પડે અને શહેરી સમાજને ગ્રામીણ સમાજની બને એકબીજા પર પૂરક આધારિત રહી અને સાંસ્કૃતિક વાસ્તવિક દ્રષ્ટિએ પોતાનું ચિત્ર રજૂ કરવામાં આવે છે. એની સંસ્કૃતિની યથાર્થ રીતે સમજવામાં શહેરી દ્રષ્ટિવાળા અભ્યાસો છે, એ સિવાયના ગ્રામીણ દ્રષ્ટિવાળા અભ્યાસો છે બંને એકબીજા પર આધારિત આવશ્યક બાબતો જે જરૂરી બને છે એ કરવામાં આવે છે અને ભારતીય સમાજને યથાર્થ રીતે સમજી પણ શકાય છે તેના દ્વારા. ના આવી રીતના છે ભારતીય સમાજ અને સંસ્કૃતિને યથાર્થ રીતે સમજવામાં છે એ ગ્રામીણ સમાજશાસ્ત્ર છે એ ખૂબ જ મહત્વનું કામ ધરાવે છે, કે ખૂબ જ મહત્વનું એનું કાર્ય રહેલું છે. પાંચમો પોઈન્ટ છે ગ્રામીણ સમાજ અંગે વાસ્તવિક દ્રષ્ટિ કેળવવામાં ગ્રામીણ સમાજશાસ્ત્રનું મહત્વ. હવે વાસ્તવિક દ્રષ્ટિ કેળવવામાં ગ્રામીણ સમાજશાસ્ત્રનું મહત્વ એટલે કે ગ્રામીણ સમાજમાં જે એનું સ્વરૂપ છે કેટલાક ભૂલ ભરેલા રહેલા છે, કેટલાક ભૂલ ભરેલા ખ્યાલો વિકસ્યા છે. પશ્ચિમી વિદ્વાનો છે એના દ્વારા ભારતીય ગ્રામીણ સમુદાયો છે જે અભ્યાસો તથા કેટલાક તેમાં વિદ્વાનો દ્વારા ગ્રામ સમુદાય છે એના અભ્યાસો કરવામાં આવેલા છે. તો તે પશ્ચિમી વિદ્વાનો છે એ ગ્રામીણ સમુદાયને છે લઘુ રાજ્ય ગણ રાજ્ય તરીકે વર્ણવ્યું છે. તો કેટલાક બધા વિદ્વાનો છે તેમણે ગ્રામીણ સમુદાયને આદિમ સામ્યવાદ એટલે કે પેલો મૂળ આદિવાસી છે કે આદિમ મૂળ જે સાચું છે સચોટ તે પહેલાનું બધા જેને સરખા છે સામ્યવાદ એટલે કે બધા જ સરખા એક જ દ્રષ્ટિવાળા રાજા હોય કે રંક હોય બધા એક જ દ્રષ્ટિએ તેને કેળવવામાં આવતા તો તેવા પ્રવર્તતા હતા તેવું ચિત્ર પણ તેમને રજૂ કરવામાં આવેલું છે. બીજું કે ભારતીય ગ્રામીણ સમુદાય છે એના બંને ચિત્રો પરસ્પર વિરોધી અને ભૂર ભરેલા છે. તો ભારતના જે વિદ્વાનો છે એને ગ્રામીણ સમાજના પણ અભ્યાસો કર્યા છે, તેમાંથી એવું ફલિત થયું છે કે ભારતીય ગ્રામ સમુદાય ન તો ગણ લઘુ ગણ રાજ્ય અને ન તો કેવો હતો કે આદિમ સામ્યવાદ એ બંનેમાંથી એક હતો નહીં, પરંતુ કેવો હતો સ્વશાસિત હતો એક, કે પોતાના દ્વારા પોતાના પર જ આધારિત રહી અને કાર્ય કરતો જે છે એ રાજ્યનો એકમ ગણવામાં આવતો હતો. તો આવી રીતના ભારતમાં ગ્રામીણ સમુદાય છે એ કહીએ તો કે અલગતા ધરાવતો હતો, પણ કેવું તો કે આત્મનિર્ભર એકમ હતું, કે પોતાના પર જ આધારિત બીજા પર આધારિત હતો નહીં. તો કે આવો આત્મનિર્ભર એકમ તરીકે તેને વર્ણવવામાં આવ્યો છે ભારતીય જે વિદ્વાનો દ્વારા કરવામાં આવ્યું છે તેના પરથી એવું સ્પષ્ટ કરવામાં આવ્યું કે ભારતીય ગામડું છે ક્યારેય સંપૂર્ણ સામાજિક અલગતા ધરાવતું ન હતું અને ન તો સંપૂર્ણપણે આત્મનિર્ભર હતું, બંને એકબીજા પર આધારિત હતા. સામાજિક અલગતા આત્મનિર્ભરતા આવા સામાજિક એકમો છે એ પણ એનામાં જોવા મળતા હતા. અને વાસ્તવિક અને વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જો ખ્યાલ કેળવવામાં આવે તો ગ્રામીણ સમાજશાસ્ત્ર છે એનો જે છે ખૂબ જ મહત્વનો ફાળો આપતું માનવામાં આવે છે. છઠ્ઠો પોઈન્ટ છે આયોજન અને વિકાસની દ્રષ્ટિએ ગ્રામીણ સમાજશાસ્ત્રનું મહત્વ શું રહેલું હતું. તો કે આયોજન અને વિકાસની દ્રષ્ટિ તો ભારતીય છે તેમાં ગ્રામીણ સમાજશાસ્ત્ર છે એનું આયોજન છે એ ગ્રામીણ જીવન અંગેની સમાજશાસ્ત્રીય માહિતી વિશે માટે ખૂબ જ જરૂરી ગણાય છે. તો કે ત્યાં ગરીબી અસ્પૃશ્યતા નિરક્ષરતા આવી બાબતો લગતી જે માહિતી છે આવશ્યક પૂરી પાડવાનું ઉપયોગી બની રહે. એટલું જ નહીં પણ તેનું નીતિ નિર્માણમાં પણ છે એ ગ્રામીણ સમાજશાસ્ત્ર છે તેનો મહત્વનો ફાળો આપી રહેલો છે. બીજું કે ગ્રામીણ વિકાસના કાર્ય સાથે ઘણા બધા અધિકારીઓ કે કર્મચારીઓ છે એ તાલીમ આપવામાં આવે છે કે ગ્રામીણ સમાજશાસ્ત્રનો અભ્યાસ છે એ આગળ અભ્યાસ કરવા માટે ખૂબ જ ઉપયોગી બને છે અને તેને વિકાસના કાર્યક્રમો છે જેમ બને તેમ જેટલા સફળ બનાવવાના હોય તો તે ક્યાં સફળ બનાવવાના છે, ક્યાં ક્યાં અવરોધક પરિબળો છે તેને જાણવામાં જે સમાજ છે
એની ગ્રામીણ સમાજશાસ્ત્રનો મહત્વનો ફાળો તેમાં રહેલો છે. આવા જ્ઞાન માટે પણ આપણે ગ્રામીણ સમાજશાસ્ત્ર છે તેનો જે છે એ ખ્યાલ મેળવો કે એનો અભ્યાસ કરવો ખૂબ જ જરૂરી ગણાય છે. તો આવા જ્ઞાનના ઉપયોગ દ્વારા છે કાર્યક્રમો અમલમાં મૂકવામાં આવે છે, તેના વ્યૂહ બદલવામાં, તેની સૂઝ કેળવવામાં પણ ગ્રામીણ સમાજશાસ્ત્ર છે આપણા માટે ખૂબ જ ઉપકારક કે ઉપયોગી પણ બની શકે છે. પછીનો સાતમો પોઈન્ટ છે ગ્રામીણ સમસ્યાઓના નિવારણમાં ગ્રામીણ સમાજશાસ્ત્ર છે તેનું મહત્વ. તો કે ગ્રામીણ સમસ્યાઓનું નિવારણનું મહત્વ શું રહેલું છે? તો કે ગ્રામીણ સમાજશાસ્ત્ર છે એ ગ્રામીણ સમસ્યાઓનો અભ્યાસ કરે છે, તેની ગરીબી, અસ્પૃશ્યતા, સ્થળાંતર, બેરોજગારી, ટેકનોલોજીની નીચી કક્ષા, ઓછી ઉત્પાદકતા, આર્થિક સામાજિક અસમાનતાઓ, નિરક્ષરતાઓ આવી વગેરે ઘણી બધી સમસ્યાઓ જોવા મળે છે. એ સમસ્યાઓ છે એનો અભ્યાસ છે ગ્રામીણ સમાજશાસ્ત્ર દ્વારા કરવામાં આવે છે. ને આવો સમસ્યાઓ છે તેનું સ્વરૂપ જાણવા માટે સાંસ્કૃતિક કે એનું સ્વરૂપ છે સામાજિક સાંસ્કૃતિક પાશ્ચભૂમિકા તેની શું રહેલી છે, તેનો વ્યાપ કેટલે સુધી છે, કયા કારણો છે જવાબદાર એ તપાસવા માટેનું છે એ નિદાનાત્મક અભ્યાસો છે એ ગ્રામીણ સમાજશાસ્ત્ર દ્વારા કરવામાં આવે છે. અને ગ્રામીણ સમાજશાસ્ત્ર દ્વારા છે એને ઉપચારાત્મક પગલાઓ નક્કી કરી અને તે એના માટે સહાયક જે જે પગલાઓ ભરવામાં આવે છે તે ગ્રામીણ સમાજશાસ્ત્રની સમસ્યાના ઉકેલ માટે તે યથાયોગ્ય ફાળો આપે અને તે ખૂબ જ એના માટે ઉપયોગી પણ બની શકે છે. આઠમો પોઈન્ટ છે ગ્રામીણ સમુદાય વિકાસ માટે એનું મહત્વ શું રહેલું છે ગ્રામીણ સમાજશાસ્ત્રનું. તો કે ગ્રામીણ સમુદાય છે એના વિકાસ માટે છે ગ્રામીણ સમુદાયના વિકાસ માટે એનું મહત્વ ખૂબ જ રહેલું છે. તો કે એના વિકાસ માટે ગ્રામીણ સમાજશાસ્ત્રનું જ્ઞાન ખૂબ જ જરૂરી છે, એ પૂર્વ જરૂરિયાત માનવામાં આવે છે. તો કે હરિયાળી ક્રાંતિ છે, સમુદાય વિકાસ માટેની આધુનિક જે કૃષિના સાધનો છે, નવી પદ્ધતિઓ છે, નવી તકનીકીઓ જે છે એનું જ્ઞાન પણ, એનું કૌશલ્ય ખૂબ જ જરૂરી છે. તો કે ગ્રામજનો છે તેનું કુટુંબ જીવન છે, એનું સમુદાય અંગેનું જ્ઞાન, એના જ્ઞાનમાં જે વ્યવહાર ઉપયોગી કૌશલ્યો ક્યાં ક્યાં જરૂરી છે તેના વિશેનું પણ જ્ઞાન છે ખૂબ જ જરૂરી માનવામાં આવે છે. અને તેના દ્વારા જ છે ગ્રામીણ સમાજશાસ્ત્રનું છે જ્ઞાન એક પૂર્વ જરૂરિયાત બની રહે એના માટે છે વિસ્તાર માટેનો કે વ્યૂહ ઘડવામાં આવ્યો અને વ્યૂહ દ્વારા છે ગ્રામીણ સમાજશાસ્ત્રનું જ્ઞાન છે એ આવશ્યક બાબતો દ્વારા છે એ મેળવવામાં આવે છે. બીજું કીધું છે કે ગ્રામીણ સમાજશાસ્ત્ર છે એ જે તેનો વિશ્વાસ કઈ રીતે સંપાદન કરવું તેના અંગેના નિર્ણયો લેવા માટે પોતાનો વ્યૂહ ઘડવામાં આવે છે કે ગ્રામીણ સમાજશાસ્ત્રનું જ્ઞાન પણ એના માટે ખૂબ જ જરૂરી છે. અને ગ્રામજનો છે તો તેમના જીવન અંગેનું જ્ઞાન, તેના સમુદાય વિકાસ કાર્ય માટેની જરૂરી બાબતો, ના જે ગ્રામીણ સમાજશાસ્ત્ર છે એનું જ્ઞાન પૂરું પણ તે જ પાડે છે. તો આવી રીતના છે ગ્રામીણજનો છે એનું વર્તન અંગેનું સૂક્ષ્મ દ્રષ્ટિ કેળવવામાં, આવી રીતના છે એના માટે તે ગ્રામીણ સંસ્કૃતિ ઉપર તે સહાયક પણ બને છે. તો આવી રીતના ગ્રામીણ પરિવર્તન માટેના જે પોતાના પ્રયાસો કરી અને તે સહાયક અવરોધક બનતા પરિબળો છે એ સમજવામાં પણ સૂક્ષ્મ દ્રષ્ટિ ઉપકારક જે છે આપણા માટે બની જાય છે. અને તેના દ્વારા છે ગ્રામીણ સમાજશાસ્ત્રના વિકાસના કાર્યક્રમો તેની સૂક્ષ્મ દ્રષ્ટિ કેળવવામાં આવે તો જ ગ્રામીણ સમાજશાસ્ત્ર છે એનું મહત્વ અને તેની ઉપયોગિતા વિશે આપણે જાણી શકશું. નવમો પોઈન્ટ છે સમાજશાસ્ત્રના વિકાસની દ્રષ્ટિએ ગ્રામીણ સમાજશાસ્ત્રનું મહત્વ. તો કે સમાજશાસ્ત્રના વિકાસની દ્રષ્ટિએ તેનું મહત્વ, તો કે ભારતમાં જુદા જુદા વિસ્તારો છે એ ગ્રામીણ સમાજશાસ્ત્રનો, તો કે ભારતમાં ઘણા બધા ગ્રામીણ સમાજો છે તો એ ભારતના ગ્રામીણ સમાજોનું ખેડાણ કરવા માટે અને એને વિકાસ સાધવા માટે નોંધપાત્ર ફાળો પણ તેને આપેલો છે ગ્રામીણ સમાજશાસ્ત્ર. તો કે તે ત્રણ સ્તંભો પર આધારિત છે ગ્રામીણ સમાજશાસ્ત્ર છે તેનો વિકાસ કરવા માટે છે એ ત્રણ સ્તંભો પર આધારિત છે. તો કે કયા ત્રણ સ્તંભો છે એના પર આધારિત? તો કે પેલો છે ખ્યાલનો વિકાસ છે, બીજો છે પદ્ધતિ શાસ્ત્રનો વિકાસ અને ત્રીજો છે સિદ્ધાંતનો વિકાસ. આ ત્રણેય બાબતો હશે તો તેનો આધારસ્તંભ છે એના ઉપર એનો વિકાસ થશે. તો કે ગ્રામીણ સમાજશાસ્ત્ર છે એમાં પ્રભાવી જ્ઞાતિ, ગ્રામ સમુદાય,
એના ખ્યાલો છે એ ઠીક ઠીક પ્રમાણમાં જોઈએ તો તે પણ જોવા પામ્યા છે, અને તે જોવા મળ્યા છે એના લીધે તેનું ખ્યાલાત્મક માળખું પણ બંધાતું જોવા મળે છે. અને એના દ્વારા છે ગ્રામીણ સમાજના અભ્યાસ દ્વારા એનું નિરીક્ષણ, એની મુલાકાત, એનું સર્વેક્ષણ, આ બધી પદ્ધતિઓ છે એનો ઉપયોગ કરી અને એને ખેડાણ કરી અને ગ્રામીણ સમાજશાસ્ત્ર વિશે માહિતી મેળવવામાં આવે છે. બીજું કે ઐતિહાસિક દ્રષ્ટિએ સંઘર્ષવાદી, રચનાત્મક કાર્યવાદી, તો આવા અભિગમો પણ ગ્રામીણ સમાજશાસ્ત્રમાં જોવા મળે છે. આવા સિદ્ધાંતો દ્વારા છે ગ્રામીણ સમાજશાસ્ત્રની ચકાસણી કરવામાં આવે છે. અને એના ઉપરથી એવું સ્પષ્ટ કરી શકાય કે ગ્રામીણ સમાજશાસ્ત્ર છે એમાં ભારતીય સમાજના વિકાસમાં પણ ગ્રામીણ સમાજશાસ્ત્રએ ખૂબ જ મહત્વનો ફાળો પણ આપેલો છે. તો આ જે છે ગ્રામીણ સમાજશાસ્ત્ર છે એ આપણા માટે કેટલું મહત્વનું છે એ દર્શાવે છે. તો એના દ્વારા છે આપણે ગ્રામીણ સમાજશાસ્ત્રના મહત્વ વિશે માહિતી મેળવી. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. તો હવે પછીના લેક્ચરમાં આના પછીના યુનિટ વિશે માહિતી મેળવશું.